નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5માં નવોદય પ્રવેશ પરીક્ષા જે દિવસ એમના આપણે અત્યાર સુધીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈ, જેમાં આપણે એકી સંખ્યા બેકી સંખ્યા એટલે કે સમિશન સંખ્યા, યુગ્મ અયુગ્મ સંખ્યાઓ, ત્યાર પછી અવિભાજ્ય સંખ્યાઓ, 1 થી 100 સુધીની સંખ્યાઓ લખવાના ક્રમ કેટલી વખત આવે એમના પછી આપણે વાત કરી હતી કે આપણને કોઓર્ડિનેટ હોય તો પછી સંખ્યા બનાવવાની હોય તો કઈ રીતે સંખ્યા બનાવી, ત્યાર પછી આપણે પ્રશ્ન બેંકો જોઈ, એમના પછીથી આપણે સંખ્યા વાંચન એક વર્ગ આપણે લીધો, આજે આપણે સંખ્યા વાંચનનો બીજો વર્ગ લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે એ અંકની સંખ્યા કેમ વંચાય, એક અંકની કેમ વંચાય, તો આપણને બધા ના આવડતું કે એક થી નવ સુધીની સંખ્યા જે છે એ એક અંકની સંખ્યા છે, એ તો આપણને બધા 1, 2, 3, 4, 5, 6, 7, 9, 5 આવડે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણને
બરાબર છે, યાદ રહેશે? હા, 65,301 બરાબર. તો આપણે આટલા સુધી આપણે વિદ્યાર્થી મિત્રો વાંચતા શીખેલો. સૌને બધા તમને સૌને યાદ આવી ગયું છે કઈ રીતે વાંચવું, કઈ રીતે આપણે શીખવાના, યાદ આવી ગયું હશે બરાબર છે. હવે આપણે આજે વાત કરવાની છે લાસ્ટ અને દસમા સુધી, એટલે આગળ થોડું વાંચતા શીખવાનું છે વિદ્યાર્થી. તો આગળ એક અંક ઉમેરો, એટલે માની લો કે મેં 7 ઉમેર્યો બરાબર ને, એક અંક આગળ વધારે. તો હવે આ વિદ્યાર્થી મિત્રો કેમ વાંચે? તો કે 7 લાખ, શું વાંચે? 7 લાખ. પછી આપે ને 65,301 જો 7,65,300 અને એકમ અને દશો બે તો સાથે મળશે, એટલે શું મળશે? તો કે એકમ બરાબર છે, યાદ રહેશે 65,365,300 ને એકમ. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને સમજાવું, તમારે વાંચવાનું બરાબર. પછીથી હું પાછો ત્યાં વંચાવું છું, પણ હું વંચાવું એ પહેલાં તમે વાંચી નાખેલી હોવી જોઈએ. પાંચ આપણી સંખ્યા વંચાય બરાબર. આગળ જોઈએ
જો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે થશે? એકમ દસ, સો, હજાર, દસ હજાર અને લાખ કઈ રીતે બનશે? બે લાખ. જો બે લાખ, હવે આ હજાર ના સ્થાને શૂન્ય નો છે, હું વંચાય શૂન્ય નો લેને ન બદલશે, બરાબર ને? આ શૂન્ય ને વંચાય નહીં, સીધા બે લાખ નવ હજાર ત્રણસો પંચ્યાસી. શું વંચાણું? બે લાખ નવ હજાર ત્રણસો ને પંચ્યાસી. સમજાય છે? આગળ જોઈએ. લાખ દસ લાખ ની સાથે વાંચશું વિદ્યાર્થી મિત્રો, એટલે કે બાણું લાખ. જો બાણું લાખ
હશે. એ જ રીતે જો આ બધા સંખ્યાઓને તમને બરાબર રીતે વાંચતા આવડી જશે, પરંતુ એમ છતાં હું એક સંખ્યા પહોંચાડું છું. કઈ રીતે? તો કે 67,47,943. હું તમને શીખવા માટે ઉપર રાઉન્ડ કરું છું, બાકી વાંચતી વખતે કઈ સંખ્યા ઉપર રાઉન્ડ કરવાના નથી આવતું નથી, બરાબર છે? હવે આ સંખ્યા છે તમારે જાતે વાંચવાની રહેશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ સંખ્યાઓ તમારે જાતે વાંચવાની રહેશે. તો જોઈ લો તમે બધાને બરાબર રીતે સંખ્યા વાંચતા આવડતી હશે, બરાબર છે? તમે બધા બરાબર રીતે સંખ્યા વાંચી દેજો. ન સમજાય તો તમે પૂછો પણ સંખ્યા વાંચતા શીખવું બહુ જરૂરી છે, કારણ કે આપણે આ સંખ્યા વાંચતા શીખ્યું ને એના પછી આપણો જે આગળનો ટોપિક જે છે એમાં સ્થાન કિંમત અને બીજી કિંમત આપણે એના વિશે વાત કરવા શકાય છે. સ્થાનીય મૂલ્ય અને દાર્શનિક મૂલ્ય આ બે બહુ મહત્વના મુદ્દાઓ છે. જો તમને સંખ્યા વાંચતા આવડશે તો જ આગળના મુદ્દાઓ આવશે, નહીંતર આગળના મુદ્દાઓ વિદ્યાર્થી મિત્રો આવશે નહીં. એટલે ખાસ આપણે સૌને વાંચતા આવડે એ જરૂરી છે, બરાબર છે? એટલે આપણે સૌ આટલે સુધી વાંચતા શીખી જશું. હું યાદ રાખી લેવા માંગતો કે આ કરોડના પાકુતમ નામ એકમ દશક 100,000,10,000,000, બરાબર છે? આવતા વિડિયો લેક્ચર માટે આપણે જે આકર્ષક અંક છે હું લખી રાખું ને ઘણા ભાગો છે ઉગમ પાકી પાકું કરી રાખજો. એકમ દશક 100,000,10,000,000 પછી વિદ્યાર્થી મિત્રો આવશે કરોડ અને એમના પછી આવશે 10 કરોડ, બરાબર છે? આપણે આપણે આવતો જે આપણો વિડીયો લેક્ચર છે એમાં કરોડ અને 10 કરોડ વિશે સુધી વાત થાય છે. આપણે 7 અંક સુધી વાત થાય છે, 8 અને 9 અંક વિશે જો વાત આપણે આવતા વર્ગમાં શીખીશું. તો આટલે સુધી આ વિડીયો લેક્ચર આપણે રાખીએ છીએ. અસ્તુ, જય હિન્દ.